गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज द फिफ्थ लेक्चर ऑफ दिस सेमेस्टर एंड वी हैव कवर्ड द बेसिक्स ऑफ प्रोग्रामिंग इन प्रीवियस लेक्चर्स. वी हैव लर्नड हाउ टू डिक्लेयर अ वेरिएबल, स्कोप ऑफ वेरिएबल, how to apply arithmetic operations on variable and data types. आ चार वस्तु आपणे व्यवस्थित रीते प्रेक्टिकली एज वेल एज थियोरेटिकली बंने रीते कवर करी लीधी छे. नाउ टुडे वी आर स्टार्टिंग सिलेक्शन. ऑल ऑफ यू नो वॉट इज सिलेक्शन. सिलेक्शन आपणे फर्स्ट अने सेकंड बंने ईयरमां भणी ज गया छीए. अहींया तो जस्ट यू हैव टू अंडरस्टेन्ड हाउ टू यूज सिलेक्शन इन विज्युअल बेसिक. अदरवाइज लॉजिक इज क्लियर. हाँ, यू नो के विच टाइप ऑफ प्रोग्राम्स केन बी रिटर्न थ्रू सिलेक्शन. एटले कंई लॉजिक डेवलप नथी करवानुं. आपणे डेफिनेशन्स पण खबर ज छे के केवी डेफिनेशन होय तो आपणे आमां इफ यूज करवू के सिलेक्ट केस यूज करूँ. ओके, देर आर टू टाइप्स ऑफ सिलेक्शन कंस्ट्रक्ट्स अवेलेबल इन विज्युअल बेसिक. फर्स्ट इज इफ, बधाने ख्याल ज छे, इफ एल्स एंड इफ एज वेल एज नेस्टेड इफ. एंड सेकंड वन इज सिलेक्ट केस, जे सी मां स्विच केस हतुं अने पॉक्सप्रो मां डू केस एंड केस हतुं. ओके, हियर इन वीबी वी हैव सिलेक्ट केस एंड सिलेक्ट, बट इट इज मोर पावरफुल. हाँ, कम्पेर्ड टू सी एंड फॉक्स प्रो, अहियाँ जे छे सिलेक्ट एंड सिलेक्ट इट इज मोर पावरफुल, कारण के एमां तमने वधारे ऑप्शन्स मळे छे अने थियोरी एक्जाम में पण पूछावानी शक्यता वधारे छे, कारण के नवुं छे अने एमां तमे डिटेल में थोड़ोक आंसर लखी शको. एटले चांसीस आर देर के थियोरी में पण पूछाय. आ बंनेनी थियरी आपणे लास्टमां करशुं आफ्टर कम्प्लीशन ऑफ द टॉपिक, के इफ पूरू थई गयुं पछी बुकमांथी ईफनी थियरी करशुं. आ ईफ छे गर्ल्स, ई એવો ટોપિક તો નથી કે એક લેક્ચરમાં પૂરો થઈ જાય ને એમાં આપણે થિયરી જોઈ લીધી. હા, એવું ડેટા ટાઈપ્સ જેવું નથી. એટલે હિયર વી હેવ ટુ રાઇટ મેની પ્રોગ્રામ્સ. હા, સિમ્પલ ઇફના પછી નેસ્ટેડ ઇફના. હા, મિનિમમ 8-10 પ્રોગ્રામ આપણે કરીએ ઇફના, દેન વી શેલ ગો થ્રુ થિયરી. સો રાઇટ નાવ યુ ડુ નોટ રિક્વાયર બુક, બરાબર. પછી ઈની થિયરી કરીને પછી સિલેક્ટ કેસ જોશું અને સિલેક્ટ કેસ પણ પછી બુકમાંથી જોશું. એટલે આપણું ફર્સ્ટ ચેપ્ટર ત્યારે પૂરું થશે. ઓકે, 4 ચેપ્ટર્સ આર દેર ઇન યોર સિલેબસ. આઉટ ઓફ દેમ ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે આજે મેં ભણાવ્યું અત્યાર સુધી ઈ આવે છે અને સિલેક્શન આવે છે. ઈ પૂરું થઈ જાય એટલે ફર્સ્ટ ચેપ્ટર વિલ બી ઓવર. ફાઇન, નાવ વેરી સિમ્પલ પ્રોગ્રામ્સ યુઝિંગ ઇફ. હવે ગર્લ્સ, અહીંયા ખાલી ઇફના નથી કરાવતી, કારણ કે તમને લોકોને ખ્યાલ જ છે કે એકલું ઇફ હોય એનો કોઈ મિનિંગ નથી. કે જો કન્ડિશન સાચી પડે તો મારે આમ કરવું છે, તો ખોટી પડે તો શું કરવું છે એ આપણે સ્પેસિફાઈ તો કરવું પડે ને. હવે તો તમે ટીવાઈમાં છો, એફવાઈમાં હોય તો આપણે ખાલી સાદા ઇફના 2-4 પ્રોગ્રામ કરીએ. અહીંયા તો તમને ખ્યાલ જ છે કે ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ તો ઇફ પાર્ટમાં જશે, ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ તો એલ્સ પાર્ટમાં જશે. એટલે તમને એ ખ્યાલ જ છે, એટલે ડાયરેક્ટલી આપણે ઇફ એલ્સ જ મૂકીએ છીએ. પણ યસ, હિયર ધ સિન્ટેક્સ જે ફોર્મેટ છે ઇફની, ઇટ ઇઝ લિટલ બિટ ડિફરન્ટ, થોડીક સેજ અલગ છે. આમ તો ફોક્સ પ્રમાણે હતી એમ જ છે, ઇફ એલ્સ એન્ડ ઇફ, પણ એમાં એમાં આમાં આવે છે દેન. તમારે દેન લખવું પડે, ઇફ દેન. એટલે એ તો કદાચ નહીં લખો ને, ખોટું લખશો ને તો એરર આપશે. હમણાં આપણે ખોટું લખીએ ને એટલે ઇટ વિલ જનરેટ એરર, રેડ કલરનું થઈ જશે કે આ નહીં દેન લખો. એટલે વીબી ઇઝ વેરી યુઝર ફ્રેન્ડલી અને ઇન્ટરેક્ટિવ. એટલે તમારે જ્યારે ટાઈપિંગ કરો છો ત્યારે જ જો મિસ્ટેક કરો છો તો પણ એરર તમને દેખાડી દેશે. એમ નહીં કે રન કરો ત્યારે જ એરર આવે, એવું નથી વીબીમાં. હા, ટાઈપિંગમાં તમને એરર દેખાડી દેશે. એટલે ફર્સ્ટ પ્રોગ્રામ ઓફ ઇફ વુડ બી આપણે જનરલી જે કરતા હોઈએ છીએ કે પાસ ઓર ફેલ. યુ હેવ ટુ એન્ટર માર્ક્સ એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે પાસ ઓર ફેલ. નાવ ગર્લ્સ, હિયર વી હેવ ટુ ડિસાઇડ.
જો હવે આપણે છે ને જો બધા ટૂલ્સ એ ભણી ગયા ગયા સેમેસ્ટરમાં અને આ સેમેસ્ટરમાં વેરિયેબલ્સ બી ભણી ગયા, બરાબર, તો ચોઈસ ઇઝ અવર્સ કે આપણે વેરિયેબલનો યુઝ કરી અને ઇફનો પ્રોગ્રામ, કારણ કે હવે ઇફ એ નવું આવી ગયું, ઓલું બે જૂનું થઈ ગયું. હવે તમારે નક્કી કરવાનું કે આપણે ઇફનો યુઝ જે કરવો છે એ વેરિયેબલમાં ડેટા લેવો છે કે ટેક્સ્ટ બોક્સમાં લેવો છે. હા, વેરિયેબલ તમે ભણી ગયા, યુ નો વોટ ઇઝ વેરિયેબલ એન્ડ વોટ ઇઝ ધ યુઝ ઓફ વેરિયેબલ. એટલે હવે એકોર્ડિંગ ટુ મી વી શુડ ટેક ટેક્સ્ટ બોક્સ, કેમ કે આ વીબી છે અને જીયુઆઈ છે, તો જો સ્ક્રીન ઉપર કાંઈ ન દેખાય તો મજા ન આવે. હા, સ્ક્રીન ઉપર તો કંઈક દેખાવું જોઈએ ને, ફોર્મ રન કરો ત્યારે કાંઈ દેખાય નહીં, ખાલી કમાન્ડ બટન પ્રેસ કરો એમ કે, તો શું શું કરવાનું, પ્રેસ કરવાનું. ઓકે, એટલે આ તો તમે અહીંયા વ્યવસ્થિત લેબલ ટેક્સ્ટ બોક્સ લીધું હોય, એક પ્રોગ્રામ આપણે એવી રીતે કરીએ, બીજો વેરિયેબલથી કરશું, પછી તમે કે જો એ રીતે આપણે કરશું, બરાબર. એક હું મારી રીતે કરું છું કે યુ હેવ ટુ એન્ટર માર્ક્સ ઓફ અ સ્ટુડન્ટ એન્ડ યુ હેવ ટુ રિપ્લાય કે આ પાસ છે કે ફેલ છે. એમાં બી પ્રિન્ટ પણ કરી શકો અને લેબલ પણ લઈ શકો, એ પણ તમારે જેમ કરવું હોય. અત્યારે હું ફર્સ્ટ ઓફ ઓલ મારી રીતે ટ્રાય કરું છું. ઓકે, બિફોર દેટ વી શેલ સેટ ધ વિન્ડોઝ સ્ટેટ પ્રોપર્ટી ટુ મેક્સિમાઇઝ. ઓકે, આઈ એમ ટેકિંગ વન લેબલ એન્ડ વન ટેક્સ્ટ બોક્સ. ઓકે, લેબલમાં વી શેલ પ્રિન્ટ, એટલે કે આપણે લેબલ મૂકશું કે માર્ક્સ. ઓકે, બધું કેપિટલ કરી નાખું છું એટલે સરખું દેખાય, બરાબર. ફોન ટ્રક મોટા કરવા પડશે, નહીતર પછી દેખાય નહીં ઓનલાઈનમાં, એટલા માટે. ફાઇન, ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ પ્રોપર્ટી શુડ બી એમ્પ્ટી. ટેક્સ્ટ પ્રોપર્ટી ઓકે, ફાઇન. નાવ આઈ એમ કોપીંગ ધીસ લેબલ, કંટ્રોલ સી કંટ્રોલ વી. નો, હિયર વી શેલ ડિસ્પ્લે રિઝલ્ટ. અને ગર્લ્સ, આમાં બી હું રિઝલ્ટમાં એ પેલું લઈ લઉં છું લેબલ, કંટ્રોલ વી. નો, કારણ કે રિઝલ્ટમાં ડેટા એન્ટર નથી કરવાનો, યુ જસ્ટ હેવ ટુ ડિસ્પ્લે કે પાસ ઓર ફેલ. ઓકે, હિયર વી શેલ ચેન્જ ધ કેપ્શન રિઝલ્ટ એન્ડ ધીસ લેબલ વુડ બી એમ્પ્ટી. ધીસ લેબલ વુડ બી એમ્પ્ટી, એનું કેપ્શન ક્યારે સેટ થશે? પાછળથી. અત્યારે તમને એમ્પ્ટી દેખાશે વેન યુ રન ધીસ ફોર્મ. ઓકે, એન્ડ ધ કેપ્શન ઓફ ધીસ વિલ બી રિઝલ્ટ, અથવા તો ક્લિક એમ લખો તો એ ચાલે કે ક્લિક હિયર. ઓકે, નાવ વી હેવ ટુ રાઇટ ધ કોડ. યુ કેન ઓલ્સો રાઇટ ધ કોડ ઇન લોસ્ટ ફોકસ ઇવેન્ટ ઓફ ટેક્સ્ટ બોક્સ. એવું જો કરો તો આની જરૂર જ નથી. હા, તો કમાન્ડ બટન ન લે તો ચાલે, ઇવેન્ટ તો તમને ખબર છે, ફોર્મ ક્લિક ઇવેન્ટ બી લખી શકો. હવે તો તમને ઇવેન્ટ આવડી ગઈ, ગમે તે ઇવેન્ટ લખો, ઇટ ઇઝ અપોન યુ. મારે તમને શું કરાવવાનું છે, તમારે શું શીખવાનું છે, તો કે ઇફ કેવી રીતે યુઝ કરવું. હવે તમે ગમે તે ઇવેન્ટમાં યુઝ કરો, ગમે તે કંટ્રોલ લ્યો, કંટ્રોલ ન લ્યો, ડાયરેક્ટ ઇનપુટ બોક્સથી વેલ્યુ લઈ લ્યો, ઇટ્સ ઓકે. ઓકે, પણ ઇફ આવડવું જોઈએ કે હાઉ ટુ યુઝ ઇફ. ઓકે, ડાયરેક્ટલી ઇફ. હા, આનું હું બહુ કંઈ સિન્ટેક્સ છે બુકમાં ઓલરેડી આપેલી છે, એટલે એમાં ટાઈપ કરવાની જરૂર નથી, અને ફક્ત પ્રોજેક્ટ સેમ જ છે. એટલે ઇફ ટેક્સ્ટ વન ડોટ ટેક્સ્ટ is greater than or equal to 40. If text1.text is greater than or equal to 40. Now if I press enter, અત્યારે આપણે જનરલી સી હોય કે ફોક્સ પ્રોજેક્ટ એન્ટર મારી દે તો ઇટ વિલ જનરેટ એરર. જો આપી, બરાબર, કમ્પાઇલ એરર એક્સપેક્ટેડ ધેન ઓર ગો ટુ. એટલે કે આની સિન્ટેક્સ જે છે ઇફની, એમાં વી હેવ ધેન, આટલું જ એક નવું છે કે ઇફ ધેન. જો બ્લુ થઈ ગયું, ઇફ બી બ્લુ થઈ ગયું, ધેન પણ બ્લુ થઈ ગયું, દેટ મીન્સ કે ઇટ ઇઝ કરેક્ટ. ઓકે, અને હિયર વી હેવ ટુ સેટ ધ કેપ્શન ઓફ ધ લેબલ. હા, બીજું જે થર્ડ લેબલ છે ને, હા, ત્રણ લેબલ છે ખબર છે ને, એક માર્ક્સનું, એક રિઝલ્ટનું ને એક ખાલી બાજુમાં, તો એ થર્ડ લેબલ થઈ ગયું ને બાજુમાં છે એ. તો વી શેલ સેટ લેબલ 3
डॉट कैप्शन इज इक्वल टू कैपिटल मा पास, लेबल थ्री डॉट कैप्शन इज इक्वल टू पास। हाँ तमे जे मार्क्स टेक्स्ट बॉक्स में एंटर कर्या छे इफ इट इज ग्रेटर देन ओर इक्वल टू 40 तो एनी नीचे जे लेवल राखेलू छे एनु कैप्शन शू सेट करशू आपणे पास। एटले आर यू गेटिंग गर्ल्स छो कि गया सेमेस्टर में तमे जे शीख्या हाँ ए बधु बेसिक हतु एटले मैं एम कीधुं के ए बधु भूली नथी जवानुं कारण के तमने वीबीमां वीबीनुं इंट्रोडक्शन हतुं अने हवे आ तो कोडिंग तो आवडे ज छे पण एनी साथे ई जे कोडिंग छे एनी साथे तमारे वीबीनो यूज करवानो ने तो पछी आ बधी जे प्रॉपर्टीज आ वक्त नथी भणावती हूँ पण लास्ट टाइम भण्या हता तो याद होय तो ज थाय ने ए बधी प्रॉपर्टीज भूलाई गई होय तो अत्यारे तमे केम सेट करो खाली प्रिंट प्रिंट ज आवडे बीजुं कंई ना आवडे। हाँ एटले कीधुं तुं के ई बधुं याद राखवानुं छे लेबल थ्री डॉट कैप्शन इज इक्वल टू फेल इफ मार्क्स आर नॉट ग्रेटर देन ओर इक्वल टू 40 तो पछी कैप्शन आपणे शू सेट करशू फेल। ओके लेट अस रन द फॉर्म एंटर मार्क्स 85 रिजल्ट पास थई गयो रेडी। જો આ આ જે પ્રોગ્રામ મેં તમને કરાવ્યો ને એમાં ઓકે ઇફનો યુઝ થઈ ગયો તમને આવડી ગયો ઓકે પણ ધીસ પ્રોગ્રામ ઇઝ ઇનકમ્પ્લીટ। શું કામ ઇનકમ્પ્લીટ છે? પ્રોગ્રામ પ્રોપર ન કહેવાય કેમ કે હવે મારે બીજા માર્ક્સ એન્ટર કરવા છે તો શું કરવાનું? તો કે પાછા જાઓ ઓકે તો અહીંયા તો પાસનું પાસ લખેલું છે એવું સારું લાગે હું એન્ટ્રી કરતી ત્યારે પાસ લખેલું છે ઓલરેડી માર્ક્સ એન્ટર કર્યા નથી હું કાઢી નાખું છું તો એ પાસ હા તો પછી જ્યારે હું નાખું છું ત્યારે તો ખાલી હોવું જોઈએ ને ઓકે તો અહીંયા સપોઝ આઈ એમ એન્ટરિંગ 20 માર્ક્સ દેન ફેલ હા તો જેમ આપણી પ્રેક્ટિસ છે જૂની બધા પ્રોગ્રામમાં આવું નહીં કરો તો બહુ ટાઈમ વેસ્ટ થશે બરાબર પણ આપણે જ્યારે એક્ઝામમાં આવું પૂછાય આવા સાદા પ્રોગ્રામમાં જ પૂછાશે પ્રેક્ટિકલ એક્ઝામમાં ઓકે તો ત્યારે આપણી જે જૂની પ્રેક્ટિસ છે એકોર્ડિંગલી આપણે કે ભાઈ આ સ્ક્રીન ક્લિયર થઈ જાય જેના જે ડેટા છે એ અને એક્ઝિટ બટન એ બધું આપણે હોવું જોઈએ બરાબર અત્યારે એક્ઝિટ બટન નથી અને મારે નવું કંઈક નાખવું છે સપોઝ અહીંયા હું આઈ એમ એન્ટરિંગ 62 માર્ક્સ તો પછી પાસ આવે તો ધીસ ઇઝ નોટ ગુડ એટલે જે ગુડ પ્રોગ્રામિંગ કહેવાય કે ભાઈ યુઝર ફ્રેન્ડલી પ્રોગ્રામિંગ કે વ્યવસ્થિત તમને દેખાય એવું જો કરવું હોય તો થોડું આપણે આમાં એડિશન કરવું પડશે આ એક જ રૂમમાં હું કરીશ બધામાં આપણે નહીં કરીએ આટલું એડિશન અહીંયા આવશે ક્લિયર બટન અહીંયા આવશે એક્ઝિટ બટન ભલે એના ફોન્ટ નહીં મોટા ન કરો તો ચાલે એટલે એક્ઝામમાં તમે કરો કે ટાઈમ હશે ઇનફ ટાઈમ પણ અહીંયા આપણે ટાઈમ વેસ્ટ ન કરીએ તો ચાલે પણ આવું હોવું જોઈએ ખરું એન્ડ અને ગર્લ્સ ક્લિયરમાં આપણે ટેક્સ્ટ બોક્સ અને લેબલ હા બે જે રાઇટ સાઈડના ટેક્સ્ટ બોક્સ અને નીચેનું લેબલ છે એ બે ક્લિયર કરી નાખ્યા ઓકે એટલે ટેક્સ્ટ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક અને લેબલ 3 1 ને 2 તો લેબલ છે ડિસ્પ્લે કરવા માટે પણ લેબલ 3 ડોટ કેપ્શન ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક અને હજી એક વસ્તુ યાદ ન હોય તો ટેક્સ 1 ડોટ સેટ ફોકસ સેટ ફોકસ ઇટ ઇઝ અ મેથડ સેટ ફોકસ ઇઝ અ મેથડ એનો શું યુઝ છે તો કે યોર પોઈન્ટર વિલ ડાયરેક્ટલી સેટ ટુ દેટ પર્ટિક્યુલર કંટ્રોલ કયો કંટ્રોલ છે તો કે ટેક્સ્ટ 1 ટેક્સ્ટ બોક્સ જે 1 છે ત્યાં જ તમારું જે છે કર્સર એ આવીને ઊભું રહેશે બરાબર આટલું મિનિમમ રિક્વાયરમેન્ટ છે એકોર્ડિંગ ટુ મી કારણ કે આ લોજિકમાં તો કંઈ છે નહીં હવે આ તો બધાને આવડે છે પાસ ફેલ આ તો ત્રીજો થી વાર કરીએ છીએ આપણે પણ પ્રોગ્રામ થોડોક વ્યવસ્થિત હોવો જોઈએ ફોર્મ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ બરાબર 72 માર્ક્સ રિઝલ્ટ છે પાસ ક્લિયર હવે સપોઝ 90 માર્ક્સ રિઝલ્ટ ક્લિયર છે ખ્યાલ આવે 12 માર્ક્સ રિઝલ્ટ ક્લિયર રિઝલ્ટ છે એક્ઝિટ આઈ થિંક નાવ ઇટ ઇઝ ઓકે મિનિમમ રિક્વાયરમેન્ટ આ બહુ આપણે વધારે પડતું કંઈ કલર ના તે કોઈ વધારાની એક પણ પ્રોપર્ટી સેટ નથી કરી મેં વધારાનું એક પણ કંટ્રોલ પણ નથી લીધું હા મિનિમમ રિક્વાયરમેન્ટ એકોર્ડિંગ ટુ મી આટલી છે આપણી આ પ્રોગ્રામ જો કરવો હોય તો બરાબર પછી આમાં કંઈક તમે નથી કરતા એકાદ દિવસ તો ઇટ્સ ઓકે ઇટ ઇઝ નોટ કમ્પલસરી ધ મેઇન થિંગ ઇઝ ઓરિજિનલ લોજિક ગર્લ્સ આ છે હા પ્રોગ્રામનું ઓરિજિનલ લોજિક આ છે તમારું ઇફ જે નવું ભણવાનું છે એ આ છે પછી બાકી બધું તો સાઈડમાં
બરાબર મેઇન કોર્સ આ છે, પછી સ્ટાર્ટર ને ડેઝર્ટ ને તમે તમારે જેમ જેવું ખાવું પીવું હોય એવું તમે એડ કરી શકો. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ તમે લેઆઉટ ડ્રો કરી લ્યો ઇફ યુ વિશ, નથી કરવું તો કંઈ વાંધો નહીં, મોઢે રહેતું હોય તો, પણ ઇફ યુ વિશ દેન ડ્રો ધીસ લેઆઉટ. એન્ડ ધ કોડ, હા ધીસ ઇઝ ધ કોડ, રાઇટ ઇટ ડાઉન. ઓકે ગર્લ્સ, નાવ વી આર પ્રિપેરિંગ અ ફોર્મ વેર વી શેલ આસ્ક ધ યુઝર ટુ એન્ટર હિઝ ઓર હર એજ એન્ડ વી શેલ રિપ્લાય કે હી ઓર શી ઇઝ એલિજિબલ ફોર લાયસન્સ ઓર નોટ. ઓકે, એટલે એમાં યુ નો વોટ ઇઝ ધ કન્ડિશન, પણ આમાં આપણે નવું ફોર્મ નથી બનાવતા, આમાં ચેન્જીસ કરી નાખું છું કે લેબલનું કેપ્શન ચેન્જ કરવું પડશે, અહીંયા કેપ્શન ચેન્જ કરવું પડશે, હા, અને કોડ થોડોક. તો ફર્સ્ટ ઓફ ઓલ માર્ક્સની જગ્યાએ એજ, વી શેલ રાઇટ રિસ્પોન્સ, હા, રિપ્લાય કે રિઝલ્ટ તેમાં ન હોય પણ રિસ્પોન્સ. હિયર વી શેલ રાઇટ ક્લિક એન્ડ ઇફ ધ યુઝર ક્લિક્સ ઓન ધ કમાન્ડ બટન દેન કન્ડિશન વિલ બી ચેક્ડ. અહીંયા કન્ડિશન ચેન્જ થઈ જશે કે ઇફ ટેક્સ વન ડોટ ટેક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18 દેન કેપ્શન ઇઝ ઇક્વલ ટુ, ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ દેન ધ પર્સન ઇઝ એલિજિબલ, ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ દેન પર્સન ઇઝ નોટ એલિજિબલ, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ, એવરીથિંગ ઇઝ સેમ, બાકી કંઈ કોડમાં ચેન્જ કરવાની જરૂર નથી. એન્ટર યોર એજ એલિજિબલ, ક્લિયર, 3 યર્સ નોટ એલિજિબલ, હા, પણ આ લેબલ છે એની વિડ્થ વધારવી પડશે. નોટ એલિજિબલ, રેડી, રેડી, હા, ઇફ યુ વોન્ટ ટુ ડ્રો ધીસ યુ કેન ડ્રો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ડ્રો, ડ્રો તો કરવાનું નથી, આમ તો ખાલી કેપ્શન ચેન્જ કરવાનું છે, એન્ડ અધરવાઇઝ યુ કેન ડાયરેક્ટલી રાઇટ ધ કોડ. ઓકે, રાઇટ, ઓકે ગર્લ્સ, વી શેલ કન્ટિન્યુ વિથ ઇફ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ઓલ, ગુડ બાય.